કઈ કાલે આપણે બે ત્રણ અગત્યની વસ્તુ શીખ્યા હતા. સવારમાં એક્સરસાઇઝને ટ્રાય કરી દીધી હોય, શરૂ કરવું હોય તો ઉનાળામાં થાય, શિયાળામાં શરૂ ન થાય. શિયાળામાં એટલી મસ્ત નીંદર આવતી હોય સવારમાં, ધંધાને હિન્દીમાં પેશ આવે
તમારા પૈસા ક્યાં છે? તો કોઈ એમ કે હું દરજી છું, કોઈ કે સુથાર છું, કોઈ કે અલગ અલગ મજૂર છું, અલગ અલગ લોકો. જ્યારે એ ક્વેશ્ચન કરે કે તમારા પૈસા ક્યાં, ત્યારે જવાબ અલગ રીતે આપે. પણ મતલબ એનો એવો હતો કે અમારો ધંધો જ લડવાનો છે, એની અલગ સ્ટાઇલમાં જવાબ આપે. પણ શું કે ધંધો જ લડવાનો, નાનપણથી લડવા માટે જ તૈયાર થયા, એટલી પ્રેક્ટિસ કરી, એટલી પ્રેક્ટિસ કરી હોય. અને ઇતિહાસમાં એવું કહેવાય, એક ગદ્દાર નોવત ને એક ગદ્દારી હત્યા કરે, એ નોવત ને 300 વ્યક્તિ પણ જર્સીસ ને હરાઈ દેતા. એવું યુદ્ધનું મેદાન પકડ્યું હતું, એક સાથે બધા આવી ન શકે, થોડા થોડા આવતા થાય, થોડા થોડા મારતા થાય, હોય બધા કુંકા કરી દે. જોઈ ખાલી એન્ટરટેન માટે નહીં જોવાનું, એમાંથી કંઈક પકડવા સ્ટ્રેટેજી કરી કે માણસ ગદ્દાર ક્યાંથી થાય, એ સ્ટ્રોંગ કેમ હતા, 300 વ્યક્તિ કરતા હરાવ્યા કેમ, લાખ બધો અમને શીખવા મળે. ઓકે, અત્યાર સુધી શીખવાડ્યું, એમાં કોઈને કંઈ પણ ક્વેરી હોય કોલિશન. એ યુટ્યુબ વાળા શીખવાડે,
તમારા ફોનમાં ઓન ઓફ નું બટન બંધ થઈ ગયું, જે ફોન શરૂ કરો બંધ કરો ઓન ઓફ નું બટન. હવે માનો કે ફોન થઈ ગયો સ્વિચ ઓફ, ફોન સ્વિચ ઓફ થઈ જાય પછી શરૂ કેમ કરો? એ બી સ્ટુડન્ટ લેવલ
ઘણા ઘણા એક્ઝેક્ટલી પકડાયો ડ્રગ્સ બનાવતો હતો. અમદાવાદ એને 80 કરોડનું તો અમદાવાદ મોકલ્યું હતું, ખાલી અમદાવાદમાં સુરત નીકળ્યો. કોને? બધા સ્ટુડન્ટ. ઘણી ખુશ હોય, ઘણી વખત ભગવાનના ગુરુ ફોન આવું, માતા ઓળખે, માતા
એફિશિયન્સી છે, એફિશિયન્સીનો મતલબ કહું, મેં એક કલાકમાં 5 અંકન શીખી શકતા હોય ને તો 7 8 9 10 અંક શીખી શકવી, વધારે શીખી શકવી સેમ સમયમાં, એને એફિશિયન્સી વધી ગયો. અને કલાક વધારવી, 5 કલાક થઈ ગયા 6 કલાક બેસવી, 7 કલાક બેસવી, એને કેપેસિટી વધી ગયો. ગઈકાલે મેં કોમ્પિટિશનનું કીધું હતું ને, આજ બીજી રીતે સમજાવું. માનો કે ઇન ફ્યુચર બિઝનેસ કરો અને કોમ્પિટિશન આવી, તો તમારા હાથમાં એફિશિયન્સી, કેપેસિટી અને કેલેન્ડર આ ત્રણ શસ્ત્ર છે. આ ત્રણ શસ્ત્ર ગમે એવા કોમ્પિટિટરને પાડી દે, નાશ કરી દે. કેલેન્ડરથી શરૂ કરી. કેલેન્ડર એટલે શું? એક મહિનામાં લોકો માનો 25 દિવસ કામ કરતા હોય, આપણે 28 દિવસ કામ કરતા હોય તો આપણું કેલેન્ડર મોટું કહેવાય. તમારા ફાધર ને એના ફાધર મહિનામાં 28 સોરી મહિનામાં 30 દિવસ આવતા, તો 30 દિવસ કામ કરતા. અરે પૂછજો ખાલી દાદીમાં કોઈ, તમારા પપ્પાને કોઈને, બેસતા વર્ષને દિવસે સવારે 4 વાગે ઉઠવા, 5 વાગે બધાને ઘરે જઈ આવવાનું, 7 વાગે એને વાડી લઈ જવાનું, 7 વાગે વાડી બેસતા વર્ષને દિવસે. અત્યારનો માહોલ કેવો થતો થાય છે? રવિવાર રજા નહીં, શનિ રવિ રજા. શનિવારે માહોલ ઠંડો હોય, શનિવારે ધીરે ધીરે કરતા 5-6 વર્ષમાં એવો સમય આવી જશે સવારથી બપોર કામ કરવાનો. શનિવારે આફ્ટરનૂન રજા. 10-15 વર્ષ પીધા તો હશે ને, શનિવારે કોઈ બોલાવવાના નહીં, નગર આપણે ગુનો ફેરો હોય, એનું કેલેન્ડર નાનું થઈ જાય. જાપાનમાં રજા જેવું કંઈ આવતું જબરદસ્તી નહીં, મજા નહીં. જ્યાં મજા હોય ત્યાં રજા ન હોય. સિનેમા અંગે રવિવાર રજા તો ન ફેર પડે, કેમ બધા મજાથી આવે છે. કેલેન્ડર મોટો કરવાનો. કેલેન્ડર આપણે રીડિંગ કરતા હોય તો અમુક હોય રવિવાર નહીં વાંચો એમ નહીં. લોકોના કેલેન્ડર કરતા આપણું કેલેન્ડર મોટું હોવું જોઈએ. કેપેસિટી અમુક વર્કની વસ્તુ હોય. અમે ક્રિકેટ રમતા ને નાના હતા, બહુ રમ્યા. બેટ પીસ લીધો ખેંચો અને જે બેટ ઘૂમે આમ સીધું, લાસ્ટ બાઉન્ડ્રી ઉપર ઉભેલો ખેલાડી આમ પેલા જોવો જોઈએ, એનાથી ટ્રાય પણ ન થાય જોઈએ, એટલો તો ઓછો હોવો જોઈએ. એક મજા આવે. આમ કુંખાર બેટ્સમેન ઉભો હોય ને, આપણે બોલિંગ કરવા જઈએ ને, આપણા હાથમાં તાકાત નથી થઈ, અને એને આપણે યોર્ક તળો ફેંક્યો, એને ઘૂમેવું અને વચ્ચેનો સ્ટમ્પ રિયલી ઉડે, એક મજા આવે ને, અનબિલિએબલ મજા આવે. એમાં આમાં પણ એવું હોય, એક વખત આપણે ઊભા રહી ગયા, કલાકની બાબતમાં કોઈ આપણને ગરીબ નહીં આપી શકે. ગુજરાતની પ્રજા અને મહેનતુ મેં એવા લોકોને જોયેલા, 3 કલાક એક્ઝામની બેસવાની પ્રેક્ટિસ કરતા હોય. એક્ઝામમાં 3 કલાક બેસી તો શકી કે નહીં? આપણી એક્ઝામમાં તમે જોજો, 6 કલાકની બે એક્ઝામ હોય તો તમારે પ્રેક્ટિસ નહીં કરવી પડે બેસવાની. 6 કલાકની આવતી નથી, પણ જો ઇન કેસ આવે ને તો 6 કલાક આપણે આરામથી બેસવી. તો આ શેના માટે છે? કેપેસિટી. કેપેસિટી એટલે નંબર ઓફ કલાક. એ બાબતમાં કોઈ હરીફાઈ કરી શકવું જોઈએ નહીં. આપણે એક વાર ઊભા રહી ગયા હરીફાઈમાં, કેમ એક હાથી જાતો હોય અને સસલું હોય તો ભટકાવવાનો વિચારે નહીં. હાથી દોડે આવતો હોય તો સસલું વિચારે કે આપણે ભટકાવી નહીં. ભટકાવવા માટે કંઈ લેવલ જોઈએ. જ્યારે આપણે કોમ્પિટિશનમાં ઉતરવી ને, એ આપણું એટલું કદ હોવું જોઈએ, એટલે તાકાત હોવી જોઈએ કે સામાન્ય વ્યક્તિ ભટકાય નહીં. આપણી એટલી કલાક મહેનત થતી હોય કે નોર્મલ વ્યક્તિ આપણી હરીફાઈ માટે વિચારી પણ ન શકે. અને લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ એફિશિયન્સી. એ પ્રેક્ટિસથી, ભણવાની મજાથી, બરાબર અમુક મેથડથી એફિશિયન્સી વધે. એફિશિયન્સીનો મતલબ કહો, એક કલાકમાં જ્યાં તમે 5 પેજ રીડ કરી શકતા હો, એની જગ્યાએ 6 પેજ રીડ કરી શકો તો તમારી એફિશિયન્સી વધી કહેવાય. 7 પેજ રીડ કરી શકો સમજણ સાથે તો એફિશિયન્સી ઓર વધી કહેવાય. આ
સેમ ત્રણ વસ્તુ કંપનીના કોમ્પિટિશનમાં યુઝ કરી અમે કન્સલ્ટિંગમાં વધારે પડતી રજા પાડે તો આપણો ફિક્સ કોસ્ટ વધારે લાગે પર પ્રોડક્ટ કઈ રીતે આપણે સમજો પણ અત્યારે આ પેન બનાવતા હોય ભાડું લાખ ભરવી છે માનો તમે 50,000 મહિને પેન બનાવો તો પર પેન 2 રૂપિયા ભાડું લાગે પણ લાખ પેન બનાવો માનો તો પર પેન રૂપિયા ભાડું લાગે જેમ પેન વધારે બનાવો એમ પર પેન ભાડું ઓછું લાગે તો કેલેન્ડર જેમ વધારે દિવસ કામ કરો પર પેન કોસ્ટ ઓછો લાગે કે પછી જેમ તમે વધારે કલાક કામ કરો તમે આ ક્લાસને હું 12 કલાક અકાવો તો મારે એ જ ભાડું ભરવાનું થાય એક જ કલાક અકાવો તો મારે ભાડું એ જ થાય કેપેસિટી વધારીને તો પર યુનિટ કોસ્ટ ઘટે અને એમ્પ્લોય પર કલાક વધારે યુનિટ બનાવવા મને તો બે ફાયદો એ બી વધારે કમાય એ બી ખુશ કંપનીને પર યુનિટ ફિક્સ કોસ્ટ ઓછો લાગે આ ત્રણ વસ્તુ ઉપર જે હાથ મૂક્યા ને એને કોઈ કોમ્પિટિશન માર્કેટ કઈ યાદ રહે તો ઘરે જઈને કઈક લખવું હે ને આજે આપણે આવકને લગતા ભાગ શીખશું ત્રણ જેમ સેલરી પેડ એમ રેન્ટ રિસીવ્ડ પણ સર્વિસ લીધી કહેવાય બદલામાં ભાડું આપવું પડે
ब्याज आपू पड़े, डिविडेंड आपू पड़े, कई ने कई आपू पड़े, ब्याज के आपू पड़े, कोई नहीं मिल का दले रोकड़ा, आपने यूज करवा लिया, 2 लाख लिया, 5 लाख भी दिया, और आपने के द्वारा 10 लाख लिया, ब्याज, ओके, तो यहाँ आपने सर्विस आपी 15,000 नी बदलामा कैश मजा 15,000 आ ट्रांजेक्शन ने आपने समझा कि हम बनू छो भाड़ो मिलो मतलब आपने सर्विस आपी दीदी ने बदलामा रोकड़ा मिली गया छे इंग्लिश गुजराती में आ ट्रांजेक्शन समझता शीखो बराबर અને દોરતા તમને આવડે ને તમારી મોનોપોલી છે આવું તમને ગમે એટલા સરખાવી દો આવું કોઈ નહીં આવડે અહીંયા જે ભણાવે ને એની સિવાય કોઈ ને એટલે કોઈ નહીં આ દોરતા ન આવડે અને આ એક મેઇન વસ્તુ છે અમને શીખવાની અહીંયાથી તમને આખા આખો ભાગ ક્લિયર ખબર પડશે કે કયા કયા ખાતા ખોલશે એકદમ ઇઝી થઈ જશે ट्रांजेक्शन वन वे के टू वे टू वे जो ट्रांजेक्शन टू वे हो तो व्यक्तिगत खातु खुले नहीं अलग को खातु नहीं हवे नॉमिनल माटे कोई पन सर्विस लीदी हो कि आपी हो नॉमिनल खातु खुले लीदी हो तो खर्च को खातु खुले ने आपी हो तो अलग को खातु खुले तो यहां कोई सर्विस की लेवड़ देवड़ थई छे सर्विस आपी छे तो आवक नो खातु ખુલ છે આવકનું નામ શું આપશું કા તો ખાલી રેન્ટ લખી શકી અને કા તો રેન્ટ રિસીવડ આવું લખીએ તો શું થાય આપણે ખતવણીમાં ને આગળ નેક્સ્ટ સ્ટેપ માં નકર બાકી ઉપર તેને કી કરવાનું રેન્ટ ઉધાર બાકીમાં હોય તો ખર્ચો હોય અને જમા બાકીમાં હોય રામનું મોટું વનવાસ ને કઈક પડેલું હતું કે હેરાન થઈ ગયા દર્શન માં જઈ
વાસ્તવિક જીવિત વર્ણન નહીં કરી જાવે પણ તો સારું વર્ણન કર્યું છે. શા માટે પેલા ગુરુકુળ પરંપરા હતી તે બધી ટેવ પાડતા ગમે રાસો મારવો લાકડા કાપવા જવાનું બધું ભિક્ષા માંગવા જવાનું ઘરે ઘરે જવાનું પોતાના ઘરે નહીં આવવાનું આ નિયમ હતો. ને કહેતો કાલે પોતાના ઘરે લઈ લઈ આવે એ ભિક્ષા માંગી નહોતી કોઈ પણ બાકાત નહીં. આ તો ભવિષ્યનો રાજા છે એમ નહીં બાકાત કોઈ નહીં. પાંડવ હતા એને મનમાં રહેવું પડ્યું હતું એને વાંધો નહોતો આવ્યો કારણ કે એશ્વસન શિષ્ટ નહીં રહેતી બધી રીતે તૈયાર કરતા ખરાબમાં ખરાબ પરિસ્થિતિ આવતો આવે છે એ જંગલમાં રહેવાનું બસ તૈયાર કરો ત્યાં જંગલમાં રાખવાનું બધું સાથે કરવાનું એ રીતે તૈયાર કર્યા હોય એ પરિસ્થિતિ આવે ને ઉલટાને ક્યારેક મજા આવે કેમ જૂના દિવસો જીવવા ફરીથી મળે. વસ્તુમાં કોઈ સેટિસ્ફેક્શન પામે નહીં. તમે દૃષ્ટિગુણના નામે શીખ્યા છો અગિયારમાં ધોરણમાં ભણાવતો દૃષ્ટિગુણ વસ્તુમાં રહેલી સંતોષ આપવાની શક્તિને ગુજરાતીમાં દૃષ્ટિગુણ કહેવાય ઇંગ્લિશમાં એને કહેવાય યુટિલિટી. પણ આ ઇકોનોમિક્સની ભૂલ થાય વસ્તુમાં સંતોષ આપવાની શક્તિ હોતી નથી. સંતોષ આપવાની શક્તિ છે ને મતલબ વ્યક્તિની જરૂરિયાતમાં છે. જરૂરિયાત નક્કી કરે કે કેટલો સંતોષ મળશે. સમય જતા 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 બધો ફેરફાર થતો ગયો. તમે નાના હો યાદ રાખો બરાબર 3-4 વર્ષના હો અને કોઈ 1 રૂપિયો આપ્યો ખાલી એટલી મજા આવે ને 1 રૂપિયામાં તેમને ઓ કેટલા આપી દીધા. અત્યારે બરોબર આવે તો કાંઈ મજા ન આવે કાંઈ ન આવે રૂપિયા આપણે જોતું હોય અને આજથી 25 વર્ષ પછી 1 રૂપિયો કોઈ આપે તો ઘોડો કટડું મને વિચારે કેવો કરવો કેવો. મને બરાબર યાદ છે હું પહેલો ભણતો હતો 25 પૈસાની ચોકલેટ આવતી એમાં ઓલી વીસર સિસોટી આવતી એ કોકની હતી રસ્તા મળી મને જડી એટલી મજા આવી ને આખો દી વગાડ્યો મેં રસ્તો એવું ન મળતો. મતલબ પછી ધીરે ધીરે મોટા થતા એ વસ્તુ આપણને એટલી મજા આપી શકતી નથી. નાના હોય સાયકલ લઈ દીધી ઘરે હતી એમ જલસો પડી દે એમને વેકેશનમાં લઈ દીધી આખું વેકેશન નખા એના જ કર્યું. બે ત્રણ દોસ્તાર સાથે હોય તો આપણે ક્યાંય ક્યાંય જાય અમે સાયકલ ઘરે લઈ દીધી અહીંયા હું ગુણતો ત્યાં રહ્યા છે તો શનિવારે માં જવાનું અને પછી એમ દૂર દૂર મેળો હોય વનિતા વિશ્રામને દૂર કાપતું સાયકલ લઈને વનિતા વિશ્રામ જવાનું સાયકલ લઈને જવાનું પણ એટલી મજા આવતી. એમ માણસની જે એટલી મજા એ વસ્તુમાં આવતી હતી ધીરે 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 એ વસ્તુ મજા આપવાની ઘટતી જાય. તમને જ્યાં ક્યાંક મોબાઈલ રાખતા હો ઘરેથી લઈ દીધો ભલે જૂનો લઈ દીધો નવો લઈ દીધો બહુ મજા આવ્યું પણ એક સમય આવે એ ટાઈપનો મોબાઈલ કોઈ આપે ને કોઈ મજા મજા ઘટતી જાય. આમાં ઘણું બધું શીખવા મળે છે. કોઈ તો માણસને ખુશ થવા રૂપિયાનો જોઈ જરૂરિયાત પ્રમાણે વસ્તુનો યુઝ થાય ને તો ઓટોમેટિક મજા આવે. જરૂરિયાતથી વિપરીત કઈ યુઝ થાય ઘરે એક પેન્સિલ વાગે નાખું બોક્સ આપી દે પછી રસ્તામાં મળે રબરના ટુકડા ક્યાંય પડ્યા હોય બધા બેગ ખાલી કરે 3-4 તેમાંથી મળે પાછા એક સમય એવો હોય હવે એશ્યુકેશન પ્રત્યે જાગૃત થઈ ગયા બધા એટલે બધી ફેસિલિટી આપે. પેલા એવું નહોતું પેન લીધે ખરીદી નવી પેન તો પણ મજો પડી જાય કે હવે તો પેન થી લખવા મળે રિફિલ થયો ને લખતા નથી રિફિલ તો રિફિલમાં કેટલી પટી આવે એમ કીધું લખતા ઓકે. થર્ડ સ્ટેપ શું નામ આપશો સ્ટેપ નેચરલ એકાઉન્ટ ખાતાના આ ખાસ ધ્યાન રાખો આ શબ્દ આપણા માટે થોડોક નવો લાગે કે નેચર એટલો બધો રૂટીન શબ્દ આપણે યુઝ નથી કરવાનો. પ્રકાર કોને કહેવાય એની આપણને ખબર પડતી
ગુજરાતી દેજો પ્રકાર એટલે કોઈ પણ ચોક્કસ આધાર રાખીને વિભાજન કર્યું હોય એને પ્રકાર કહેવાય. Morning.
ઘણા પ્રયત્ન કરે તો માહોલ નથી. બધી ગરીબી તો કઈ કાઢી શકે ને તો એજ્યુકેશન, એજ્યુકેશન કંઈક એવું શીખવાડી શકે. હવે બાઉન્ડ્રીની લિમિટ ક્યાં છે? અકાઉન્ટ તમે અહીંયા શીખો, તમારે અમેરિકાનું અકાઉન્ટ લો, તમે લખી શકો, એ બાઉન્ડ્રી નથી. વૈશ્વિકરણ એવું તમે શીખ્યા છો. શું મતલબ થાય વૈશ્વિકરણ? અંદાજે કઈ ખ્યાલ હોય તો મતલબ આપણે કેમ લાઈન ઓફ કંટ્રોલ હોય, પાકિસ્તાન આ કહેવાય, ભારત આ કહેવાય, વેપારની દિશામાં એ બાઉન્ડ્રીને કાઢી નાખવામાં આવે એને જ વૈશ્વિકરણ કહેવાય. શોર્ટમાં આમ ઘણું બધું કે આપણે આખું શોર્ટમાં મતલબ શું કે આપણે મેપ જોઈ દુનિયાનો તો લખ્યું હોય અહીંયા સુધી ભારત, પછી અહીંયાથી પાકિસ્તાન, અહીંયાથી અફઘાનિસ્તાન, અહીંયાથી ઈરાન, અહીંયાથી ઈરાક. રિયલ વૈશ્વિકરણનો મતલબ થાય આવી કોઈ બાઉન્ડ્રી નથી વેપારમાં. રિસ્ટ્રિક્શન હટાવી દેવામાં આવે એટલે ફ્રી ટ્રેડ, એને રિયલ ભાષામાં વૈશ્વિકરણ કહેવાય, ઇંગ્લિશમાં ગ્લોબલાઇઝેશન કહેવાય. તો માનો કે આપણે ફોરેનનો કોઈને વ્યક્તિને કામ લખવું હોય, આપણે લખ્યું અહીંયા, તો ક્યાં સુરત, ક્યાં ન્યુયોર્ક, એની વચ્ચે કોઈ રિસ્ટ્રિક્શન નથી. લખી શકે તો ઘણા બધા તમે જાતા હોય રોડ ઉપર ભીખ માંગતા હોય, આપણે જોઈ લે પગ ન હોય, આપણને કઈ દયા આવે બિચારા પગ નથી. પણ આજની દુનિયા પગની દુનિયા છે જ નહીં, એને ક્યાં યુદ્ધના મેદાનમાં તલવાર તલવાર લડવું હતું. કમ્પ્યુટરની દુનિયા છે, બેઠા બેઠા બધું કામ થાય. તેની માનસિક ગરીબ છે, મગજ તો અખંડ છે ને, એનું ક્યાંયથી તૂટ્યું છે પોતાને ભારે નહીં નીકળું. કોઈ હેલ્પ કરે એટલે હું તને 5000 ટકા કોમ્પ્યુટરનો કોર્સ કરાવી દઉં એમ કહું જ નથી. એને એ પોતાની સ્થિતિ મજા આવે એમ ઘણું એક પ્રોફેશન છે ભારતમાં. બેંક માટે પ્રોફેશન એમ ખ્યાલ ને વ્યવસાય, એક વ્યવસાય છે. ટ્રાફિક સિગ્નલ નામનું મૂવી છે, કોઈ જોયું તો ટ્રાફિક સિગ્નલ, એમાં તો આખું નેટવર્ક દેખાડે કેવું નેટવર્ક હોય, નાના બાળકને છોડી જાય એ બધું એનો ભાગ ટ્રાફિક સિગ્નલ. મુંબઈની અંદર ટ્રાફિક સિગ્નલ હોય ને ભિખારી હોય, એમાં બાળકને છોડી દે, પછી કોઈનો હાથ કાપી નાખે, કોઈનો પગ કાપી નાખે, અને એ રીતે જોઈને એમ થાય દઈ આવે ભીખ માલ આપે ને એ ટાઈપનો બધું કરી નાખે. પછી એમ મોબાઈલ ને આ તે બધું છોડે છે ને એનું એમ થઈ જાય ભેગું થાય બધે, એનો કંઈ ડાયવર્ટ કરતા રહે. આ તો બધા એમનું હોય ખુદ માટે, પછી બીજા માટે, પછી અમુક અમુક આપણે રહસ્યમય ભાગ શીખશું વેલ્થ ક્રિએશનના. અત્યારે જેટલા સમજાશે નહીં બધા કેમ ગૌતમ અદાણી 5મા નંબરમાં થઈ ગયું દુનિયાના રિચેસ્ટ પર્સનની યાદીમાં 5મા નંબર ઉપર, 7મા નંબર ઉપર મુકેશ અંબાણી, ટોપ 10માં 2 ગુજરાતી. થોડુંક મગજ મોટું કરી દેવું પડી ગયું બરાબર. માનો આપણે 5 વર્ષીય માનવા છે, આફ્ટર 5 યર લીધા ટોટ કેટલા વર્ષ ત્યાં 10, અહીંયાથી 10 વર્ષ પછી બધા માટે સેમ દવા ન હોય, મેડિકલમાં લાટ દવા હોય, પણ એક વ્યક્તિને આપી બીજાના તો બીજાના એવું હોય, બધાને જેવી જરૂરિયાત. કેમ હમણાં કીધું કોઈને ફોરેન નું અકાઉન્ટ, તો કોઈનો શોખ હોય તો ફોરેન નું અકાઉન્ટ રાખે. એક વર્ગ હોય, માનો કે પછી 2 વ્યક્તિ, 3 વ્યક્તિ, 5 વ્યક્તિ ને એમાં મજા આવતી, કોઈ વ્યક્તિને અત્યારે તો એમાં મજા આવતી. એટલે આપણી પાસે આપણું 100 કરોડનું એક એમ્પાયર હોય જેની વેલ્યુ ખાલી 100 કરોડ હોય, એમ 100 કરોડ બહુ મોટા કહેવાય. બિઝનેસની ભાષામાં 100 કરોડ એટલે કહેવાય ખાલી 100 કરોડ, કાંઈ ન કહેવાય, લાખો કરોડની વેલ્યુ હોય. અંદાણીની વેલ્યુ એટલે કે 10 લાખ કરોડ. દુનિયાના પહેલા નંબરમાંથી કોણ છે? એલન મસ્ક, નિયર અબાઉટ $230 બિલિયન, $230 મિલિયન, 75 કરોડ.
7500 75,000 करोड़ नो मालिक थे, 70,25,000 करोड़। आखा भारत नो कुल देव 195,00,000 करोड़ नो। बस जेवा 8-9 व्यक्ति हुए तो भारत नो देव भरे थे। ओके 100 करोड़ કઈ રીતે વેસ્ટ પેદા થાય એના બે રસ્તા છે. આજે આપણો ક્લાસ થોડોક મોટો છે બરાબર, પંકજ એનો ક્લાસ નથી, મારે એમ કહેવાનું. ટાઈમ આવ્યો તો ભાઈ 5 વાગ્યા પછી 5 વાગ્યા મારો ક્લાસ હશે. થોડે એક વાર માટે ક્યાંક આમ તેમ માનસિક ભટકી ગયા હોય તો અહીંયા આવી જાઉં. આ બધું સ્ટ્રેટેજિકલ હોય ક્લાસરૂમની સિવાય પછી ક્યાંય શીખવાડતો નથી. બિઝનેસમાં કન્સલ્ટિંગ કરું પણ ત્યાં કોઈને શીખવાડું નહીં, ત્યાં આપણી મોટી બાજુ મોનોપોલી હોય. એક પંખો વ્યર્થ કેમ પેદા થાય સમજવું. વ્યર્થ પેદા કરવાના બે રસ્તા છે, મોટી કંપની બે રસ્તા એ જોડી દીધા છે. જે લોકો સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ નથી થયું એની વ્યર્થ પેદા કરવાની રીત કઈ? માનો કે તમે કોઈને જો ભૂલ્યો હોય 30 રૂપિયા લાવો, 50 રૂપિયા અત્યારે કોઈ આપે 31 રૂપિયા નો આપે, બોલો તમે કોઈ 30 આપો બદલા 31 આપે? પણ બિઝનેસમાં તાકાત છે કે 30 રૂપિયા આપીને 50 રૂપિયા લેવાની, 30 રૂપિયા આપીને 50 રૂપિયા લઈ શકે. આ વ્યર્થ પેદા કરવાની એક રીત, 30 આપવાના 50 લેવાના, 30 આપવાના 50 લેવાના, 30 આપવાના 50 લેવાના. મેકડોનાલ્ડ બર્ગર ખાવા જાઓ, માનો કે 50 રૂપિયાનું પિસ્તોલ ના હોય તો આપણે થોડી વાર 50 લઈએ, એમ તો 300 રૂપિયા સુધી ના આવે. 50 રૂપિયાનું બર્ગર લીધું, એ પામ ને ઉપરનું બધી કટલેસ ને ઓલું કેચઅપ ને બધું લઈને માનો કે 20 રૂપિયા મળ્યું હતું ભાડા સાથે, તો એણે તો 20 આપ્યા ને, સમજ રાખી વસ્તુ. એણે આપ્યા કેટલા? 20 રૂપિયા. બીજા ને બદલાવ બર્ગર લીધું, એણે 30 બર્ગર કોને આપ્યો? આપણને એના મતલબ આપણે એને કેટલા આપવાનું? રિયલમાં એને કર્યું શું? 20 આપ્યા 50 લીધા. બે ત્રણ મજા એમ જ કરે ને, એક ગ્લાસ મને 200 ml નો ગ્લાસ આવે, લીટર દૂધ 60 રૂપિયા આવે કે 62 રૂપિયા આવે, એમાં થોડોક બધું અલગ અલગ સ્ટ્રોબેરી હોય તો એ નાખી દે, અલગ અલગ જે સીતાફળ એ નાખી દે, એનો 20 રૂપિયાનો ગ્લાસ નો બને. પણ માનો તો આપણે 30 રૂપિયા ગણાય ભાડા સાથે, એટલા મહિનો 30 રૂપિયા કેટલામાં બને એના માટે આખો વિષય ભણાવીશ, જેનું નામ હશે કોસ્ટિંગ. ફૂલ ડિટેલ આવશે, પણ ત્યાં ખાલી ઉપર ઉપર શીખે. 30 રૂપિયાનો ગ્લાસ બન્યો, એટલે એક રીતે જોયું તો એને 30 રૂપિયા પીઝા ને આપ્યા ટુકડા ટુકડા કરી, કોઈને 5 ને કોઈને 10 ને કોઈને 15, એ રીતે ટોટલ કેટલા આપ્યા? 30. એક ગ્લાસ બની ગયો, આપણે પીવા ગયા, આપણે પાસે કેટલા લીધા? 60. તો ઇનડાયરેક્ટલી થયું શું? 30 આપ્યા 60 લીધા, 30 ની વ્યર્થ પેદા. કોઈ બી જગ્યાએ તમે જાઓ બિઝનેસ એટલે આ એક પ્રકારની સાયકલ ફરતી હોય, ત્યાં દોઢા ડબલ 3 ગણા 5 ગણા એવા થતા હોય. હવે જયારે જાઓ તો જોજો, સાઉથ ઇન્ડિયન ઢોસા ખાવા જઈએ, પેપર આપ્યો, પેપરનો ભાવ કેટલો? 40 રૂપિયા. એટલે કે એ વાટકી લઈ આમ નાખી પેલા માટે ફેરવી નાખી દીધું, એ 5 રૂપિયાની નો થાય તો બી 10 રૂપિયા કરો, 10 રૂપિયાનો પેપરનું કોસ્ટિંગ. એને આપ્યા કેટલા? 10. આપણી પાસે લીધા કેટલા? એના પોકેટ પ્રમાણે જો, એના પોકેટ પ્રમાણે એને 10 આપ્યા 40 લીધા. ઇન્દ્ર કેડે 10 40 લીધા કે 30 રૂપિયાની વ્યર્થ પેદા. ઈ પેદા કરનાર પાસે માણસો હોય, પોતે ઈ ન હોય તો મતલબ ઈ પોતે તો માલિક પેપર બનાવે છે નહીં. રતન ટાટા કૂતરો ડ્રગ બનાવે નહીં બનાવે, એના માટે માણસ.
આ એક સમજતા શીખવું. વેલ્થ ક્રિએશન ની સાયકલ કહેવાય. બહુ બધા લોકો ઇન્ટરેસ્ટેડ હોય છે. ઓલ ઓવર એને ડિટેલમાં શીખવીને તો મટીરિયલ લેબર ને ઓવર એટ ત્રણ ભેગા થઈને સિનર્જી ઇફેક્ટ આવે. સિનર્જી ઇફેક્ટ કોને કહેવાય? એમ એક વત્તા એક 11 થતા હોય તો નવ સિનર્જી કહેવાય. રિયલ લાઈફ માં તે કેટલા થાય? પણ સિનર્જીનો મતલબ સમજાવવા માટે અગત્યનો શબ્દ છે. એક વત્તા એક 11 થાય. એમ અહીંયા અને કોઈને 3 રૂપિયા આપ્યા, કોઈને 2 રૂપિયા આપ્યા, એમ કરી કરીને 10 રૂપિયાનું પોસ્ટિંગ એવું પેપર. 3 વત્તા 5 વત્તા 2 = 40. આ કોસ્ટ એટલા લીધા. બાકીની સિનર્જી આવી. સિનર્જી શબ્દ આપણા માટે પહેલી વાર સાંભળ્યો હોય તો નવો લાગે, ધીરે ધીરે સમજાય જશે. ટીમ બનાવતા ને તે સિનર્જી જોવાની હોય. એ અને બી એની વર્કિંગ કેપેસિટી 50 નહીં, બી ની વર્કિંગ કેપેસિટી 50 નહીં. જો એ અને બી ને બનતું હોય, બે ને સાથે જોડી જાઓ તો કેપેસિટી 150 થઈ જાય. તમારે પણ બે જણા બનતું હોય સાથે વાંચો તો બે વધારે તૈયારી કરી શકો. બે ની પ્રોડક્ટિવ ઇફેક્ટ આવે વધારે. અને જો બે ની વચ્ચે વિરોધ હોય તો એ 50 બી 50 એ વત્તા બી 20. બાકી બધું ગાયબ થઈ જાય. એ ઝઘડો કરા કરે, વાદે, એકબીજાને હેરાન કરે, નક્કી નહીં શું શું કરે. એ મોં બે સંબંધિત બનતું નહીં. આપણે ઘરે ભેગા થઈ જાય, આપણા ઘરનું વાતાવરણ ખરાબ થઈ જાય. એવું થાય, બાળક માં અલગ રાખવો પડે. એમ ધંધામાં પણ એવું થાય. શોર્ટ માં ખાલી સમજાવ, શર્ટ બનાવવો હોય, કાપડ માનો કે 80 રૂપિયા નું કાપડ, 25 રૂપિયા કારીગરી અને 35 રૂપિયા ઓવર એડ. કેટલા થયા? 140. મતલબ આવો થયો 80 વત્તા 25 વત્તા 35 = 140 ને હવે એચી કેટલામાં? તો કે 300 રૂપિયા. બાકીનું સિનર્જી ઇફેક્ટ આવી કહેવાય, જેને વેલ્થ ક્રિએશન થઈ કહેવાય. રશિયા બીજો ભાગ આવશે, આપણે ઇકોનોમિક્સમાં આવશે. ટોટલ 3 ભાગ આવશે, કોસ્ટ, પ્રાઇસ અને વેલ્યુ. કોસ્ટ કેટલી? 140. પ્રાઇસ કેટલી? પણ માણસ આપવા કેટલા તૈયાર હતો? 500. શર્ટના 500 રૂપિયા વિરોધ તો બી આપવા તૈયાર હતો. દેટ ઇઝ કોલ્ડ વેલ્યુ. આપણે કઈ વસ્તુ લેવા જાય એ 500 રૂપિયા વધારે તો આપણને વસ્તુ એટલી ગમી ગઈ હોય. માફ કરી દઈ ગયો. દેટ ઇઝ કોલ્ડ વેલ્યુ. આખી બધી અલગ અલગ સ્ટોરી છે. બરાબર. આનાથી આપણે એક નવી થિયરી બનાવી આપણે ખુદની, જેને નામ આપ્યું છે 2R થિયરી. 2R નો મતલબ થાય, એકનો R નો મતલબ થાય રિપીટ અને એકનો R નો મતલબ થાય રેફરન્સ. તમે કોઈ બી જગ્યાએ લારી હોય કે રેસ્ટોરન્ટ હોય કે કોઈ બી જગ્યાએ ટ્રાફિક જોઈ જાવ ને જોજો 80% ટ્રાફિક આ 2R ની હોય. રિપીટ એવા હોય કસ્ટમર અને કા કોઈ મોકલા હોય એવા હોય. રિપીટ અને રેફરન્સ કોઈ બી જગ્યાએ મોટો એટલી વેલ્થ ક્રિએશન ફાસ્ટ અને આ ગેપ જેટલો મોટો એટલી ઇન્ડસ્ટ્રી સલામત અને એ ગેપ જેટલો નાનો એટલી ઇન્ડસ્ટ્રી જોખમમાં. આ બે ભેગા થઈ જાય ઇન્ડસ્ટ્રી નાશ થઈ જાય. ઘણી ઇન્ડસ્ટ્રી નાશ થઈ ગઈ, જેમ કે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી. આજે બને છે દુનિયામાં નથી બનતા. નાશ થઈ ગયા કલર ટીવી, નાશ થઈ ગયા ફ્લોપી ડિસ્ક, નાશ થઈ ગયું કોમ્પેક્ટ ડિસ્ક, નાશ થઈ ગઈ. બનતી જ નથી. આ નોર્મલી ક્યાં શીખવા મળે?
શોખ થી ભણો તો શીખવા મળે, અને જો કઈક શીખો તો શોખ થી કોઈને શીખવાડો. મારા મતે તો 10 વર્ષ પછી કોમર્સ નો એવો જમાનો આવવાનો છે, 10મામાં મારા 90 ટકા
આવશે તો પેલું કોમર્સ એડમિશન થશે. અત્યારે સાયન્સમાં ધબકો કોનો? બાયોલોજી લીધો એનો ડોક્ટર. ડોક્ટર ને આગળ આવતો નથી. હાઈએસ્ટ માઇએસ્ટ કોણ? તો એમબીબીએસ ને એમબી. એમબી ડોક્ટર દવાખાનું નાખી શકવાના નથી, મોંઘો હોય. અમે રોડ નિશાન કલાકો પાસ ત્યાં હતો જીવનદીપ કોમ્પ્લેક્સ પાસે થોડો પડે છે. ત્યાં સીઓ માર્કની હોસ્પિટલ છે. એ પાસની વેલ્યુ 3 કરોડ છે. ખાલી જઈ જાય નહીં પણ નહીં ચલો. 3 કરોડ માં ખાલી કોકો મળે, કોકો સ્લેબ હોય, ફ્લોરિંગ હોય ને દીવાલ હોય, પછી કાંઈ નથી. એટલા 3 કરોડ. અને આ ભાવ વધારાનો ઇફેક્ટ ધીરે ધીરે ત્યાં આવશે. જેવી ભાવ વધારે રીતે આવશે એની જગ્યાની વેલ્યુ એટલે 5 કરોડ. અત્યારે ડોક્ટર થશે, એ ડોક્ટર થશે ને એની પહેલાં એની જગ્યાની કિંમત 5 કરોડ હશે. અત્યારે એમબીબીએસમાં જે છે ને, એ એમબીબીએસ એમડીથી બહાર નીકળશે એની પહેલાં એ 5 કરોડની મિનિમમ 5 કરોડની કિંમત હશે. એવી હોસ્પિટલનો જમાનો પૂરો થઈ જવાનો. મલ્ટી સ્પેશિયાલિટી હશે ને ત્યાં જમાનો રહેશે. મલ્ટી સ્પેશિયાલિટી મોટું બિલ્ડિંગ હોય, ફાસ્ટ હોટલ જેવું, અંદર ગયા કઈ પણ તકલીફ હોય રેડી કરી બહાર કાઢે. કઈ બી તકલીફ હોય, સીટી સ્કેન હોય, એમઆરઆઈ હોય, પેથોલોજી લેબોરેટરી હોય, હાડક્યાની તકલીફ, જે બી તકલીફ હોય બિલ્ડિંગમાં ગયા અને રેડી કરી બહાર નીકળે. એ હોય તો ત્યાં ફાયર હોટલ, એપોલો ભારતની સૌથી મોટી મેડિકલ દવા બનાવતી કંપની રેન બક્ષી. વેલ્યુ ક્રિએશનનો એક વસ્તુ મોટા ભાગે બધા લોકલ બિઝનેસમેન આવી રીતે વેલ્યુ પેદા કરે.
લિસ્ટેડ કંપની હોય ને એ માર્કેટમાં વેલ્યુ કેટલી ગૌતમ અદાણી સ્ટોક માર્કેટમાં લિસ્ટ નો જ હોત તેની વેલ્યુ એટલી હોત નહીં બધી વસ્તુની વેલ્યુ ક્યાં કરે માર્કેટમાં કરે સ્ટોક માર્કેટમાં એટલા માટે સ્ટોક માર્કેટમાં દસ દસ બાર વર્ષે તેજી આવે છે એટલી બે તેજી બનાવટી હતી તેજી બનાવટી છે જો આપણે માતા પડે તારો એવો મેલેડિયા થઈ ગયો આપણી ઈચ્છા શું હોય અડધી કલાકમાં તાવ રેડી થવો અડધી કલાકમાં તાવ રેડી થાય એટલે શું કરે ડૉક્ટર સ્ટીરોડ આપી દે સ્ટીરોડ એટલે પ્રકારની ડોઝ આપી દેવું બરાબર સ્ટીરોડ આપે એટલે ઘડીક મરે એમ લાગે જ નહીં આવે હોતો એક પ્રકારનો આપણે નશો થાય લાઈ ત્રણ દિવસ સુધી તમને સવાર સાર અથવા સવાર બપોર સાર ત્રણ વખત ત્રણ વખત ત્રણ વખત સ્ટીરોડ ટીપી કે એમ દે ત્રણ દિવસ નહીં આપણું શરીર જ જાતે રિંગ વર્ક કરી લેવાનું ડૉક્ટરની વેલ્યુ દીધે ટ્રાફિક હોય આમાં દવા કરવું હોય ત્યારે ભયંકર સિસ્ટમ છે ભયંકર એટલે કોકને નફરત થઈ જાય ડોક્ટર માંથી એવી સિસ્ટમ તમે લેબોરેટરી ક્યાં લેબોરેટરી વાળા 1500 રૂપિયા બિલ માંગે તમારું બ્લડ નું યુરિન નું બધા રેકોર્ડ નું એ 1500 માંથી 800 રૂપિયા 900 રૂપિયા નક્કી નહીં એટલા ડોક્ટર નું કટ હોય ડોક્ટર ના હોય એટલા જેને તમને મોકલો હોય ને કે જ્યાં જા એની સિવાય જાતો નહીં 900 એના હોય એના પૈસા 600 રૂપિયા 60% સુધીના કટ આવે 60% વિચારો 60% કોઈ વ્યક્તિ જાવ 100 મહિને કરાઈ આવો Okay.
તમારે સર્વિસ આપી તો આવક થાય કે ખર્ચો થાય?
માં આપણે એડવાન્સ મળે એવો શિક્ષો અને એકની અંદર આપણે મળવા બાકી એવો શિક્ષો તો રેન્ટ રિસીવડ ઇન એડવાન્સ ફ્રોમ અશોક રૂપીઝ 11,000 received in advance agauthi mayo ashok paase thi 11,000 aakho vakya aapo bol ashok paase thi 11,000 mayo right ashok paase thi rupya 11,000 bhadu આની અંદર એક બિઝનેસ બીજી પાર્ટી શું કરશો હવે સમજવાનું આ બે ની વચ્ચે આપ લે શું થાય બિઝનેસ એ સર્વિસ આપી કોઈ અગાઉથી મતલબ હજી સર્વિસ આપવાની બાકી છે રિસીવડ શબ્દ દર્શાવે કેશ મળી ગયા છે અહીંયા અહીંયા કેશ મળી ગયા અરે ખાતાના નામ વંદને કેટલું હોય વંદને હોય તો વ્યક્તિગત ખાતું ખુલશે અને રિપ્રેઝેન્ટેટિવ ખાતું શીખવા માટે થી અશોકને દર્શાવવા માટે રેન્ટ રિસીવડ ઇન એડવાન્સ એકાઉન્ટ રેન્ટ રિસીવડ ઇન એડવાન્સ અગાઉથી મળેલ ભાડા બીજું નામ અનએક્રુડ રેન્ટ એક્રુડ મળવાનું બાકી એનું વિરુદ્ધાર્થી અનએક્રુડ એવો એક શબ્દ તમારે અંદર હશે અનએક્રુડ રેન્ટ એક ખાતું મિલકત આવે કે જાય તો મિલકત નું ખાતું ખુલે અહીંયા ખાતું ખુલશે મિલકત નું કયું ખાતું ખુલશે અશોક
સર્વિસ આપણે આપી દીધી હોય અને કેશ આપણને મળી ગયો ચોક્કસ ટ્રાન્ઝેક્શન ની અંદર. બીજું જોયું રેન્ટ રિસીવડ ઇન એડવાન્સ, કેશ મળી ગયા અને હજી સુધી સર્વિસ આપી નથી. ત્રીજું ટ્રાન્ઝેક્શન એવું જોશું કે આપણે સર્વિસ આપી દીધી હજી સુધી કેશ મળ્યા નથી. તો આ શબ્દ આપણા માટે અત્યારે થોડો નવો લાગશે. આપણે અનનોન માટે પહેલી વાર યુઝ કર્યો, ખાતાના નામ શીખવાડતા હતા ત્યારે એક વાર યુઝ કર્યો હતો. તો એક એક શબ્દનું ગુજરાતી નથી. રેન્ટ એટલે ભાડું, એક્રુડ મળવાનું બાકી, ફ્રોમ આયુષ, આયુષ પાસેથી રૂપિયા 16,000. આખા વાક્યનું ગુજરાતી બોલ્યા હું. આયુષ પાસેથી રૂપિયા 16,000 ભાડું મળવાનું બાકી. આ થઈ ગયું ગુજરાતી. હવે ટ્રાન્ઝેક્શન આપણે સમજવો હોય તો બે પાર્ટી જુદી જુદી દોરી દેવાની, એક જે આપણે એકાઉન્ટ લખીએ તે એક આયુષ. હવે આ બે ની વચ્ચે શું લેવડ દેવડ થઈ આ ટ્રાન્ઝેક્શનમાં એ આપણે દોરવાનું. તો શું લેવડ દેવડ થઈ? બિઝનેસે આયુષને સર્વિસ આપી 16,000 ની, બદલામાં આપણને કેશ મળ્યા મળવાનું બાકી, મતલબ કેશ મળ્યા નથી. એટલું લખાય જાય. એટલે હવે આપણે ખાતા કયા કયા ખોલે એની પર ધ્યાન આપી શકીએ. ટ્રાન્ઝેક્શન વન વે કે ટુ વે? વન વે હોય તો વ્યક્તિગત ખાતું ખુલે. જો નેચરલ પર્સન નું ખાતું ન ખોલવું હોય, ખાલી આપણે રિપ્રેઝેન્ટેટિવ ખાતા શીખવા માટેથી આયુષ ની જગ્યાએ એક્રુડ રેન્ટ ખાતું ખોલશું. એક્રુડ રેન્ટ આયુષ ને દર્શાવવા માટે ખાતું ખુલ્યું હોવાથી કેવા છે? પર્સનલ ખાતું. પર્સનલ નો 3 પેટા ભાગમાંથી એક ભાગ રિપ્રેઝેન્ટેટિવ પર્સન. તો ઘણી વાર અહીંયા મિસ્ટેક થાય છે. ખાલી એક્રુડ રેન્ટ એવું આવે ને તો એમ લાગે કે નોમિનલ ખાતું છે, કારણ કે રેન્ટ દેખાણું ને આનો મતલબ ખબર ન હોય. એક્રુડ નો મતલબ ઘણી વખત આપણે બધું પૂરું કરી દેવા લાગેલા હોય તો માફ કરજો, મોટા ભાગના લોકો મોટા ભાગની વસ્તુ પૂરું કરવામાં લાગેલા છે. અને કોઈ બકવાસમાં બકવાસ કઈ રીત હોય પૂરું કરવા લાગે નહીં. પણ જ્યાં મજા આવતી હોય ને ત્યાં કોઈ દિવસ માણસ પૂરો કરવાનો પ્રયત્ન ન કરે, જસ્ટ એમાં પૂરો ભાગ લે, મજા લે અને પૂરું થાય બાય પ્રોડક્ટ. નવરાત્રી મજા આવતી હોય તો આપણે પૂરી ન કરવાની, પૂરી થઈ જાય. કોઈને સિરિયલમાં મજા આવતી હોય, 1.5 કલાકની સિરિયલ હોય પૂરી કરવાની ન હોય, પૂરી થઈ જાય. મૂવીમાં મજા આવતું હોય આપણને તો આપણે કોઈથી મૂવી જલ્દી પૂરું થઈ જાય એવી અંદર એક પણ એક પણ પ્રકારની ફિલિંગ પેદા કરતા નથી. પૂરું થઈ જાય, પૂરું કરવું ન હોય. પણ બાકી એને બાદ કરતા બધું જોવો. ટ્રેડિશનલી કોઈ બી વ્યક્તિ હોમવર્ક કરતો હોય, 5મું 7મું 9મું 10મું જે બી ભણતા હોય, એનો શબ્દ એવો હોય હોમવર્ક પૂરો કરવાનો બાકી છે. પૂરો થઈ જાય એટલે હોમવર્ક પૂરું થઈ ગયું. હોમવર્કનો મારા મતે મેઇન મતલબ ક્લાસરૂમમાં શીખ્યા ને એ આવડ્યું કે નહીં એનો ડિટેક્ટ કરવાનો. આપણે કેમ મોબાઈલ પોકેટમાં નાખ્યું ને મોટા ભાગે જોઈશું પોકેટમાં નાખીને પછી આપણે હાથ મૂકી માથે અનુભવ હોય તો ટ્રાય કરજો. તમે જ્યારે પોકેટમાં નાખીને પછી પણ જોઈ લઈ મોબાઈલ જોતો નથી ના.
nang kelewatan mau muncul. Yo, test kiri. Em mati hat muncul test kalau mati. Em apa deh kerja ni homework kiri. Class rumah audio kene test kalau mati. Do lectures ni kau homework kiri apa? Class rumah mana yang boleh kiri dah buat. Ada yang berjuta juta orang ada yang sensitif show. Eke konsen tu buka, tapi dia homework. Terang tempatnya lagi, terang no sih kerana ini tris sih kerana ini. Rent ni dengan yang mana royalty way, out itu, commission way, out itu, interest way, kaya pun way, nama berubah sih, meaning tu ini tidak sih. Akhir sistem ini tidak sih. Toh sih kerana ini best rate, puru kerana dia orang agama ini tidak. एक मजा ले ले पर स्पीड अपने धीमी होए ना तो कोई संबंध नहीं करना हम साइड में कहीं करता ना होए जॉब के विदो का है पर टाइम से तो पार्ट टाइम मरता होए पर टाइम क्या ले होए एग्जाम नो महीनों दोड़ महीनों पूरा आप पाओ बाकी नहीं आप पाओ क्लासरूम बत्ता एक बेकल लग पाऊं बाक बस ये नहीं करता रियल मां तो मैं वॉइस को मां कम्युनिकेशन के अप्रेशन हूं कई आरती है तो तुम्हें कई आरती समझता हूं ये महाभारत के हुए जो है ते हुए मजा होती हुए ने तो मुझे प्रसंग आ रहा है कि मनु एक प्रसंग परशुराम से ने क्रोधित थे ने विष्णु पिता सामने युद्ध करवा माटे विश्वमिता तो मैं युद्ध नहीं करूं इन्हें बहु गुरु तरीके बहु मानता हुए न परशुराम ने पन साउथी जीवन नो एकदम कोई प्रिय शिष्य होए तो विश्वमिता नीति थी बता अटक गया तो लाड बती वस्तुए मशीन पाजे भी थे नीति थी अटक गया अटले पहला नियल करवान वचन आये बोंबा ने अटले दुनिया नो श्रेष्ठ मानस ललका रहने तो जाओ अपनी ताकत थी ये क्या मती याने जिंदगी में जो मौकों मिले तो चीख मांगे पूरे पूरे यूज करो तो जब तुम युद्ध में मानस क्या रहा रहे एक जवाब में एक तीर मारे ये वो समझ जवाब आते हैं तो रामायण वालों युद्ध जो हुए हुए एक तीर मार तो एक तीर मारो मानो रावण ने तीर मारे वैसे तरह मारे नहीं पहला जो है कई तीर आ गए थे પછી એને પ્રતિ ઉત્તર આપવા માટે બીજું મારે અને હારે ક્યાં કોઈ તીર મારે એનો પ્રતિ ઉત્તર આપણી પાસે ન હોય ત્યાં યુદ્ધ સમાપ્ત થાય જોજો તમે તમને કેમ ભીષ્મ પિતાએ તીર લગાડ્યું એનો પ્રતિ ઉત્તર પરશુરામ પાસે નહોતો કે આનો ઉત્તર કોઈ અને આની સામે કયું તીર મારવું મહાભારત જેવું દેખાડે છે કે આકાશવાણી થાય विश्व विद्यालय के एक भी तीर तो नहीं छोड़ते पर गम में क्या रहे धंधा में भाया हुए कंटिन्यू बता तीर आता हुए कल पॉलिसी बदली जाए नो तीर आवे भाव बदला नो तीर आवे एम्प्लॉय हड़ताल पड़े नो तीर आवे असंख्य प्रकार का तीर आता हुए ये ना प्रति उत्तर के हम आप बोले नहीं आती सी कॉमन है नहीं आती हमारे थोड़ा मिस करी जाए अभी मैं जो वध क्या मतलब એક તીર હતું જેનો જવાબ હું આપી શક્યો કયું ચક્રવ્યૂહમાં જાતા આવડતું હતું બહાર નીકળતા નહોતું આવડતું બહાર નીકળવાની રીત શું તો બધું તાકાતથી ન થાય તાકાતને દિશા આપનાર જોઈ અર્જુન પાસે ઘણી તાકાત હોય પણ જો એને ગુરુ દ્રોણે અથવા કૃષ્ણ વગરને દિશા ન આપી હોત તો એની તાકાત વ્યર્થ થઈ જાત બરાબર બારી કરી જોઈએ તાકાત બધા પાસે સેમ હોય એક વ્યક્તિ 60-70 વર્ષના હોય દાદા હોય ને શાક નારી ને સોસાયટી નીકળે સોસાયટીમાં બમ પડે કે ધક્કો પડે તો જાતિ ન હોય આપણને એમ થાય ઉભા થઈને આપણે હેલ્પ કરીએ એવી સ્થિતિ હોય પણ એક દિવસ એને બી મોકો મળ્યો હોય પણ એને આપ્યો ન હોય મારા તમારા પણ મોકો આવ્યો છે ખાલી તમારા પપ્પા કોશો ખ્યાલ 20 વર્ષમાં જિંદગી કેટલી જટિલ થઈ ખાલી 20 જ વર્ષમાં સુરતમાં પેલા કેવું હતું એક જણો હીરા રસ હોય ખાલી
ઓફિસ નું કે ધંધા નું એવું કામ ન કરતો, ખાલી હીરા ઘસવાની મજૂરી કરતો, તો બી આખું ફેમિલી રહેતું, ભાડે રહેતો, ભાડા ભરતો, ભણાવતો, દવાખાના ના ખર્ચા બહાર કરતો, પ્રસંગ કરતો, તોય ગામડે મોકલતો 1000 વગર લોને મકાન બનાવતો. આજે ઘરમાં બધા કમાય ને તો મકાન બનવું હોય તો બને, બાકી બને નહીં. અને તમારા ફાધર ગમે એટલા રીચ હોય, ગમે હોય, આખું જીવન ચક્ર એવું છે, તમારી મહેનતે તમારે એક મકાન તો બનાવવું પડશે. જેમ માણસ વૃદ્ધ થાય ને એક્સપાયર થાય ને, એમ એરિયો પણ વૃદ્ધ થાય અને એક્સપાયર થાય. જે મકાનમાં તમારા ફાધર મોટા થયા હોય એમાં તમે મોટા ન થાવ, તમે મોટા થયા હોય એમાં નેક્સ્ટ જનરેશન મોટું મોટા બદલી જાય, બધું બદલી જાય. આપણે એક મેથેમેટિક્સ નું ચેપ્ટર શીખવાડશે, એક જ ચેપ્ટર મેથેમેટિક્સ નું શીખવાડશે, ટાઈમ વેલ્યુ મની, એમાં જબરદસ્ત શીખવાડે છે. Income.
છે બરાબર સૂર્ય ચડી નથી અને બીજો ભાગ ગોરવી કરે છે નોમિનલ ખાતામાં એટલે કે પીએનએલ માં આ બધો ભાગ હોય ને એ જમા બાકી વાળો હોય હોય બધા નોમિનલ આ બધો ભાગ હોય ને ઉધાર બાકી હોય બધા હોય નોમિનલ એટલે કે એક્સપેન્સ આવડા કોઈ પણ હોય પછી ખર્ચ બધા અહીંયા આવક બધી અહીંયા આ જેટલું લિસ્ટ બન્યું એ બધા ખાતા નોમિનલ ખાતા હોય બેલેન્સ શીટમાં બધા ખાતા એસેટ બાજુ જે આવે રિયલ ખાતા હોય બીજા એસેટ બાજુ જેટલા બીજા હોય એ હોય બીજા પર્સનલ અને ઉધાર બાકી વાળા જેને લાભ લેનાર ખાતે ઉધાર લીધા હોય તે અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ પર્સનલ ખાતા જ હોય બધા બધા જમા બાકી વાળા હોય પણ આ ઓનર હોય દલાલી હોય કઈ પણ હોય તો આપણને જો થોડુંક યાદ હોય તો આપણે અહીંયા લખતા રેન્ટ ની અંદર રેન્ટ પ્લસ કરતા તો તમને ખાતા આવે નોમિનલ ખાતા જમા બાકી નોમિનલ ખાતા જમા બાકી બીજું આપણે પાકું કર્યું હોય કે એક રૂટ રેન્ટ તો તમે થોડું થોડું યાદ રહી ગયું હોય અહીંયા લખતા કયું છે પર્સનલ ખાતું ઉધાર બાકી પર્સનલ ખાતું ઉધાર બાકી પછી એમાં આવડે નહીં જાય પણ તમને ખાલી હિન્ટ મળશે ગાવાના ગોખવાની કોઈ જરૂર હતી ખાલી અનનોન પરફેક્શન થી શીખવી દે એટલે હવાના ઓટોમેટિક આવડે હવાના એટલે બીજું કઈ નહીં બાકી રહી ગયેલી આમ નું નેસર આપવાની હવાના એટલે બીજું કઈ નથી જે આમનો લખાણી જ નથી જેની ખતમણી જ નથી થાય એની લાસ્ટમાં અસર આપવાની એટલે તો હવાલાની બે અસર થાય ઉધાર અસર જમા અસર જો પહેલા લખાઈ ગયો હોત આ તો આમનો લખાઈ ગયો હોય ખતમણી કરી તો બે અસર થઈ જાય કે નહીં એટલે પછી ખતમણી થાય બાકી નીકળે કાચું સરવ્યું બને પછી એક અસર થાય કારણ કે બીજી અસર ઓલરેડી થઈ ગઈ હોય બીજી અસર ઓલરેડી થઈ ગઈ હોય પણ આની કોઈ જગ્યાએ આમનું લખાણી જ નથી લાસ્ટમાં લિસ્ટ લખ્યું કે એટલાની અસર આપવાની જ બાકી રહી ગઈ આમનું જ લખવાની બાકી રહી ગઈ હોય તો આમનું ના કેટલા ભાગ પડે મિનિમમ બે ઉદાહરણ એની અસર આપવાની થાય ખાલી આપણે થોડુંક સમજીએ કહેવાનો મારો મતલબ એવો છે અસંખ્ય લોકો હવાલા ગોખે જો આપણે થોડું વ્યવસ્થિત શીખવી ત્યારે તમે વ્યવસ્થિત શીખો અને પછી કોઈ બીજા વ્યક્તિ અત્યારનું બારમું કે કોલેજ ને કંઈ કરતા હોય એને શીખવાની ઈચ્છા હોય તો આપણે એને બોલતા અટકાવી શકવી એના માટે સમય લાગે કલાક બેસે કલાકમાં બધું બંધ થયું નથી કારણ કે આ માયા જ નવા નાખવા પડે એના બધું આવ